नमस्कार दर्शक मित्रों, बीजेपीना ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ સ્વરાજ સંગ્રહ આપનું સ્વાગત. હું જણક. ગત સપ્તાહે આપણે ભાવનગર જિલ્લાની ગારિયાધાર નગરપાલિકા, વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકા તથા સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકાનો ચિતાર મેળવ્યો હતો. આપની નગરપાલિકાનો કાર્યક્રમ જોવાનું આપ ચૂકી ગયા હો તો ફેસબુક, યુટ્યુબ અને અમારી વેબસાઇટ vtvgujarati.com પર જોઈ શકો છો. આપના મંતવ્ય પણ અમને આપ vtvswaraj@gmail.com પર મોકલી શકો છો. અને વાત કરીએ આજની, તો આજે આપણે જામનગર જિલ્લાની ભાણવડ નગરપાલિકા, ભાવનગર જિલ્લાની ગઢડા નગરપાલિકા અને પંચમહાલ જિલ્લાની કાલોલ નગરપાલિકાનો ચિતાર મેળવીશું. તો સ્વરાજ સંગ્રામ કાર્યક્રમમાં ભાણવડ નગરપાલિકાનો ચિતાર મળીએ એ પહેલા એક મહત્વની જાહેરાત. દર્શક મિત્રો, નગરપાલિકાની ચૂંટણી ઉપર આધારિત આ કાર્યક્રમને આપના તરફથી ખૂબ સારો આવકાર મળી રહ્યો છે અને આપના મંતવ્ય પણ અમને મોટી સંખ્યામાં ઈમેલ દ્વારા મળે છે, જે દર્શાવે છે કે નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ મતદારો ઉમળકાભેર જોડાય છે અને સ્થાનિક સરકાર ગણાતી પાલિકામાં સારા પ્રતિનિધિઓ ચૂંટાય તે માટે જાગૃત છે. તો તમે પણ આપના વિસ્તારના પ્રશ્નો અમને મોકલી શકો છો. અને હવે આગળ વાત કરીએ, જામનગર જિલ્લામાં કુલ 10 નગરપાલિકાઓ કાર્યરત છે, જેમાંથી 6 નગરપાલિકાઓની મુદત પૂર્ણ થતા આગામી 10 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. જામનગર જિલ્લામાં જે 6 નગરપાલિકાઓની ચૂંટણી થવાની છે તેમાં દ્વારકા, ભાણવડ, જામજોધપુર, કાલાવાડ, ધ્રોલ અને સલાય નગરપાલિકાનો સમાવેશ થાય છે. આ 6 નગરપાલિકાઓ પૈકીની એક એટલે ભાણવડ નગરપાલિકા. 7 વોર્ડમાં વહેંચાયેલી ભાણવડ નગરપાલિકા વર્ષ 1994માં અસ્તિત્વમાં આવી હતી. ભાણવડ નગરપાલિકામાં હાલ ભાજપની સત્તા છે. તો આવો ભાણવડ નગરપાલિકાનો ચિતાર મેળવીએ. નમસ્કાર, વીટીવીની વિશેષ રજૂઆત સ્વરાજ્યના સંગ્રામમાં આપનું સ્વાગત છે. સ્વરાજ્યના સંગ્રામની સફરમાં આજે આપણે આવી પહોંચ્યા છીએ જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાની સફરે. અહીં આવેલા પૌરાણિક મંદિરો અહીં આવતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. તો આવો નિહાળીએ ભાણવડ નગરપાલિકાની સફર. હાલાર પંથકની ધરતી પર જામનગરના છેવાડે અને પોરબંદર જિલ્લાની સરહદને અડીને આવેલું શહેર એટલે ભાણવડ. ભાણવડ તાલુકો ધાર્મિક તેમજ પૌરાણિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવતો જામનગર જિલ્લાનો એકમાત્ર તાલુકો છે. ભાણવડમાં આવેલું ભૂતવડ દાદાનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. તો તાલુકાના હાથલા ગામે આવેલો શનિકુંડ તથા પનોતી મંદિર રાજ્યભરમાં જાણીતું છે. અહીં આવેલા ઘુમલી ગામનો આગવો ઇતિહાસ છે. પ્રાચીન સમયમાં પાટણના નામથી ઓળખાતું ઘુમલી ગામ જેઠવા વંશના રાજપૂતોની રાજધાની હતી. ઘુમલી પર જેઠવા વંશના 17 જેટલા રાજવીઓએ રાજ કર્યું. આમાંના જ એક રાજવી ભાણ જેઠવાના નામ પરથી ભાણવડ નામ પડ્યું હોવાનું મનાય છે. ઘુમલી ગામમાં નવલખો મહેલ પણ છે, જે બાબરા ભૂત દ્વારા બાંધવામાં આવ્યો હોવાનું મનાય છે. અહીં એક સૂર્ય મંદિર પણ છે. ગામના પાદરની ટેકરી પર આવેલું મા આશાપુરાનું મંદિર અને બાજુની ટેકરી પર આવેલું મા વિંધ્યવાસિનીનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. બાજુમાં જ આવેલો ભૃગુ ઋષિનો આશ્રમ અને શ્રી ઇન્દ્રેસર ધામ જાણીતા છે. ભાણવડ અને પોરબંદરની સરહદ પર બરડો ડુંગર અડીખમ ઊભો છે, જે ઐતિહાસિક વારસો ભાણવડના ભવ્ય ભૂતકાળની યાદ અપાવે છે. જામ સાહેબ અને રાણા સાહેબની હદ પૂરી થાય છે ત્યાં ઊંચા ટેકરા પર મોડ પરનો કિલ્લો આવેલો છે. અંદાજે 400 વર્ષ પહેલા જામ સાહેબે દુશ્મનોને પરાસ્ત કરવા રક્ષણાત્મક હેતુથી આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. એક ઐતિહાસિક રીતે જોઈએ તો પણ એક ઐતિહાસિક શહેર છે અને બાજુમાં આવેલા ઘુમલીમાં ભૂતકાળમાં જેઠવાઓની રાજધાની હતી. એની સામે અહીંયા બાજુમાં ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે. વીર માંગડાવાળાની પણ જગ્યા છે કે જેઓ અહીંયા વીર માંગડાવાળા થઈ ગયા છે. પછી અહીંથી 15-20 કિલોમીટર શનિદેવનું મંદિર હાથલા, જે પણ ભાણવડ તાલુકામાં હાથલા ગામ આવે છે. અને એ રીતે ઐતિહાસિક રીતે ભાણવડ શહેરનું નામ ખૂબ જ છે. ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતા ભાણવડ પાલિકાની રાજકીય સ્થિતિ કંઈક જુદી જ છે. પાલિકાની ચૂંટણીને લઈને ભાણવડમાં પણ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. સત્તા મેળવવા માટે બંને મુખ્ય પક્ષોએ જનતાને રીઝવવાનું શરૂ કરી દીધું છે. આમ તો ભાણવડ તાલુકામાં સત્તા પર ભાજપ છે. ભાણવડ તાલુકામાંથી જ વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ મંત્રીપદ ભોગવી ચૂકેલા મુળુભાઈ બેરા પણ અહીંના જ છે.
તેમ છતાં સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ભાણવડનો જોઈએ તેટલો વિકાસ નથી થયો. પાલિકા ભાણવડવાસીઓને પીવાનું શુદ્ધ પાણી, સારા રસ્તા આપવામાં તો નિષ્ફળ રહી જ છે, સાથે જ શહેરમાં સ્વચ્છતા જાળવવામાં પણ નિષ્ફળ નીવડી છે. પાંચ નંબરના વોર્ડમાં રોડ નથી, ગટર નથી. કેટલા વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ તો પણ કંઈ સુવિધા મળતી નથી, બરાબર છે? તો આ ગંદકી એટલી છે તો નહીં, ગટર નહીં, રોડ તો અમે કેમ રહીએ? આ જિંદગી કેમ કાઢવી અમારે? આજે 20 વર્ષ થઈ ગયા આ રોડને, કોઈ સુવિધા જ નથી. ખાસ કરીને તો અત્યારે દુષ્કાળનો સમય છે, પાણીને 4-5 દિવસે પાણી એકવાર આવે છે, એમાં 10-15 મિનિટ આવે છે, તો એમને તો મોટર મૂકીએ તો જ પાણી આવે, નહીતર પાણી આવતું નથી. નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે, એની અંદરમાં જે કોઈ માણસો આવે એ રોડ રસ્તા અમારા જે પ્રશ્ન છે એ સારી રીતે ઉકેલે એવા માણસોને ચૂંટવા એ છે. અને બધા રોડ રસ્તા ખાડા અને ખડબાવાળા છે. આજે 5 વર્ષ થયા અમારા વિસ્તારમાં કોઈ કામ થયા નથી, અને કામ કરવાના. અને રોડ રસ્તા સારી રીતે રિપેર, ગટર પાણીની સુવિધા કરાવે એવા માણસો આવે એવી અમે ઈચ્છા છીએ. પ્રકાશનગરમાં આજે 95 થી અમારું કામ અટક્યું, કોઈ કામ થયું નથી, બરાબર. સિનેમા રોડ ઉપર આજે 10 વર્ષના ગાળામાં કોઈ 1 રૂપિયાનું કામ થયું નથી, પાણી આવતું નથી, સુવિધામાં કોઈ વસ્તુ, બરાબર, કોઈ સુવિધા, કોઈ જવાબ દેતા નહીં. કચરાપેટીમાં આપણે જઈએ તો કચરાપેટીમાં બધી અરજી નાખી દીધી, નગરપાલિકાએ કોઈ અમારી અરજી અત્યારે છે નહીં, બરાબર. અમારી 10 અરજી કરાવી, સમજી લેજો. અને મેટલના જે કામ કર્યા એ બધા ગાંહલેટ જ કર્યું, કોઈ સારું કામ કર્યું જ નથી. આમાં ડામર જ દેખાતું નથી, ગાંહલેટ ચોપડીને ડામર વાપરેલ છે. અહીંયા આ 5 વર્ષની ચૂંટણી ગઈ એમાં કોઈ રોડ નથી થયા, કોઈ રસ્તા નથી થયા, એક હુંડનો ટુકડો નથી પડ્યો. અમારા નવા સદસ્ય કોઈ બી આવે એ અમારી અપેક્ષા છે કે રોડ, ગટર અને પાણીની વ્યવસ્થા કરે એ અમારી નમ્ર વિનંતી છે. રાજકીય સ્થિતિની વાત કરીએ તો ભાણવડ 1994માં નગર પંચાયતમાંથી પાલિકા બની. પાલિકા કુલ 7 વોર્ડ અને 21 બેઠકમાં વહેંચાયેલી છે, જેના 21 સભ્યોમાંથી 13 સભ્યો ભાજપના છે, જ્યારે 8 સભ્યો કોંગ્રેસના છે. ફરી એકવાર સત્તા કબજે કરવા માટે ભાજપે વિકાસના મુદ્દાને આગળ ધપાવ્યો છે. સામા પક્ષે શહેરનો વિકાસ રૂંધાયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરી વિકાસ કરવાનો દાવો કર્યો છે અને મતદારોને પોતાની તરફ આકર્ષવાની વ્યૂહરચના અપનાવી છે. નગરપાલિકાની વાત કરીએ તો 95 થી લગાતાર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને અમે કરોડો રૂપિયાના વિકાસ કામ કર્યા, એમાં ખાસ કરીને રોડ રસ્તા, પાણીની પાઇપલાઇન, પછી સત્સાગર છે ડેમ, એને ઊંચો કર્યો 3 મીટર, એટલે કે પાણીને પાવર વગરનું પાણી આવે એમને ફ્રી, અને બોજો ના જડે પબ્લિક ઉપર, ખોટા કરવેરા વધે નહીં, બરાબર. એ સિવાયમાં રોડ રસ્તા કર્યા, ગટરની સુવિધા કરી. અમારે તો ક્યારે કોંગ્રેસમાં બોડી નહીં. એ લોકો કે વિકાસ વિકાસની વાતો કરે તો ભાણવડની અંદર હારે એવી એવી ગટરો છે કે જ્યાં મોટરસાઇકલ ઘરી જાય રોડોમાં, એટલા બધા ખાડા છે, પાણીની ફૂલ તકલીફ છે. પછી નગરપાલિકામાં આપણે નગર પરાના પુલ ઉપર ગટરું છલી છલીને વયા જાય છે, બરાબર છે. સફાઈની વાતો કરે તો ઢગલાને કચરા પડ્યા રહીએ છે, એવી બધી વસ્તુ કરે. આ નગરપાલિકા વિશે આજ વખતે જો અમારી સરકાર આવશે તો સફાઈ, પાણી, રસ્તા, જીવન જરૂરિયાતની દરેક વસ્તુમાં અમે પૂરેપૂરી કોશિશ કરશું. જે રીતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં જ્ઞાતિનું ગણિત કામ કરતું હોય છે, તે જ રીતે વર્ષોથી ભાણવડ નગરપાલિકામાં પણ જ્ઞાતિનું ગણિત ક્યાંક ને ક્યાંક કામ કરી રહ્યું હોય, અને તેવા જ કારણોથી અહીં વર્ષોથી ભાજપ નગરપાલિકામાં સત્તા પર રહેલું હોય તેવું લાગી રહ્યું છે. ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં હાલ અંદાજિત 23,000ની વસ્તી છે, જેમાં 15,212 મતદારો છે, જે ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. ભાણવડમાં સતવારા, લોહાણા અને લઘુમતી સમાજની વસ્તીનું પ્રમાણ વધારે છે. જ્ઞાતિના સમીકરણની સીધી અસર ચૂંટણીના પરિણામો પર જોવા મળે તો નવાઈ નહીં, કેમ કે મત માગ્યા પછી પ્રતિનિધિઓ ક્યારેય ન દેખાતા હોવાથી કોઈ ચોક્કસ પક્ષના ઉમેદવારને નહીં, પણ કામ કરી જાણે અને સુવિધા પૂરી પાડી શકે તેવા ઉમેદવારને ચૂંટી કાઢવામાં આવશે તેમ સ્થાનિકો કહી રહ્યા છે. આ વિસ્તારમાં લાઇટ, પાણી, વીજળી ને રસ્તા ગટરની ફૂલ તકલીફ છે, અને ઘણા ગઈ ટર્મમાં જે ચૂંટાઈને આવ્યા છે કોર્પોરેટર, તે એક પણ કોર્પોરેટર
પાંચ નંબરમાં પાંચ વર્ષમાં આવ્યા જ નથી અને રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. આ વખતે અમે નક્કી કર્યું છે કે કોઈ એવા કોર્પોરેટરને ચૂંટી કાઢવા છે કે જે આવતા પાંચ વર્ષ સુધી અમારા આ પાંચ નંબરના વોર્ડમાં કામ કરી શકે. રોડની તો સગવડ છે જ નહીં, આટલા ટાઈમ ત્યાં નથી રોડની સગવડ, નથી પાણીની સગવડ. હવે અમે તો અહીંયા હમણાં જ રહેવા આવ્યા છીએ પણ અમારી સામે આમ છાત્રાલય છે, પાછળ તમે ગંદકી જોવો છો, હેઠવાડો ને આ તે વેર છે, એટલી બધી છોકરીઓનું બહુ ગંદવાડ છે. પાણીની સમસ્યાથી ત્રસ્ત જનતા પાણીની સમસ્યાનો ઉકેલ માગી રહી છે, તો શાસક પક્ષ ચૂંટણી આવતા જ પાણી માટે અનેક યોજના બનાવી હોવાનું કહે છે, જ્યારે વિપક્ષ પોતાની પાસે સારા ઉમેદવાર હોવાનું કહી સત્તા પક્ષનો સફાયો આ વખતે નિશ્ચિત હોવાનો દાવો કરે છે. બાયપાસ એક પુલ હતો એમના માટે પણ 3.5 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગુજરાત ગવર્મેન્ટે આપી અને ભાણવડ નગરપાલિકાને અને રસ્તાને સુવિધા માટે આવનાર વર્ષની અંદરમાં 14 કરોડની ભૂગર્ભ યોજના, પાણી માટેની યોજના, સત્સાગર ડેમ યોજના, આવી અનેક પાણીની અને શહેરના વિકાસ માટેની ઘણી બધી યોજનાઓ ભારતીય જનતા પાર્ટીએ કરેલી છે. ભારતીય જનતા પાર્ટીમાં અનેક ઉમેદવારોની માગણી છે, જેથીને અસંતોષ છે અને સત્તામાં આવવાની કોઈ શક્યતા નથી. કોંગ્રેસ આગળ સારા ઉમેદવારો છે, પ્રમાણિક ઉમેદવારો છે અને કામ કરવાની ક્ષમતાવાળા ઉમેદવારો સિલેક્શન કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 15 વર્ષના શાસનમાં ભાણવડ નગરપાલિકાના વિકાસના નામે સફાઈ, પાણી અને લાઇટના નામે કોઈ વિકાસ નથી કર્યો. એક તરફ રાજકીય પક્ષોના દાવા અને બીજી તરફ જનતાની અપેક્ષાઓ, આ બધાની વચ્ચે આગામી 10 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણીમાં હુકમના પાના જનતાના હાથમાં છે. જોકે પ્રજાની પસંદગી બાદ પણ ઉમેદવારો પ્રજાને સુવિધા આપવામાં ખરા ઉતરશે કે કેમ તે સવાલ વણ ઉકલ્યો છે. જ્ઞાતિના વર્ચસ્વ પર આધારિત ભાણવડ નગરપાલિકામાં અત્યાર સુધી માત્ર ભાજપનું શાસન રહ્યું છે, ત્યારે આગામી નગરપાલિકાની ચૂંટણીઓને લઈને કોંગ્રેસ પણ જીતનો દાવો વ્યક્ત કરી રહી છે, ત્યારે જીત કોની થશે તેનો ફેસલો તો મતદારોએ કરવાનો છે. કેમેરા પર્સન અમરેશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, VTV જામનગર. તો સ્વરાજ સંગ્રામ આપણે જામનગર જિલ્લાની ભાણવડ નગરપાલિકાનો ચિતાર મેળવ્યો. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે જે 75 નગરપાલિકાઓની ચૂંટણી યોજાણી હતી તેમાંથી 2 નગરપાલિકાઓ સમરસ જાહેર થઈ છે. એમાંની એક નગરપાલિકા સુરેન્દ્રનગર જિલ્લાની હળવદ પાલિકા છે અને બીજી નગરપાલિકા પોરબંદર જિલ્લાની કુતિયાણા છે. વાત કરીએ VTVના ચૂંટણી લક્ષી વિશેષ કાર્યક્રમ સ્વરાજ સંગ્રામની, તો આપના મંતવ્યો અમને આપ VTVSwaraj@gmail.com પર મોકલી શકો છો. સાથે જ આપની પાલિકાનો અહેવાલ ફેસબુક, યુટ્યુબ અને અમારી વેબસાઇટ VTVGujarati.com પરથી નિહાળી શકો છો. સ્વરાજ સંગ્રામમાં હાલ સમય થયું છે એક નાનકડા વિરામનું. વિરામ બાદ સ્વરાજ સંગ્રામમાં ભાવનગર જિલ્લાની ગઢડા નગરપાલિકાનો ચિતાર મેળવીશું, તેમજ ગઢડાના નગરજનોની આશા અને અપેક્ષાઓ વિશે જાણીશું.